गुड मॉर्निंग फ्रेंड्स, हूँ छु विजय कलसरिया फ्रॉम गाइडेंस क्लासेस। आज आप धोरण 12 साइंस नी अंदर फिजिक्स नी अंदर चैप्टर नंबर 1 ने आगळ वधारशुं। तो आज आपनो प्रश्न छे, छठो क्वेश्चन, द्रव्य पदार्थो विद्युत भार केम प्राप्त करे छे ते समझाणो। द्रव्य जे छे मित्रों એ કેવી રીતે વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે એના વિશે આપણે વાત કરવાની છે। તો જોઈએ, બધા જ દ્રવ્યો પરમાણુ અથવા અણુઓના બનેલા હોય છે, રાઈટ છે મિત્રો? તમને ખબર છે, આપણે ઇન્ટ્રોડક્શનમાં બધી જ વાત થયેલી છે। આજના જે પ્રશ્નો છે એ ઇન્ટ્રોડક્શનને લગતા જ છે, એટલે પહેલો લેક્ચર છે આપણો ઇન્ટ્રોડક્શનનો, એ ટાઈપનો જ આ બધા પ્રશ્નો છે, કોઈ નવો કોન્સેપ્ટ નથી। તો બધા જ દ્રવ્યો અણુ કે પરમાણુ બનેલા હોય છે, તમને ખબર છે મિત્રો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, બરાબર છે? એ પણ મૂળભૂત રીતે ક્વાર્ક્સના બનેલા હોય છે, એટલે આ રીતે એની રચના થયેલી હોય છે। સામાન્ય રીતે દ્રવ્યો વિદ્યુતીય રીતે તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુત ભાર ધરાવે છે, પરંતુ તેમના વિદ્યુત ભારો બરોબર સંતુલિત થયેલા હોય છે। સર આ કેવી રીતે? જેમ કે મિત્રો, હું તમને ઉદાહરણ આપું, સમજાઈ જવું, NaCl મીઠું, બરાબર? NaCl ઉપર કોઈ વીજભાર નથી, એનો મતલબ એવો નથી કે એની પર કોઈ વીજભાર નથી છે, જેટલા જ ઇલેક્ટ્રોન છે ને મિત્રો એટલા જ એની અંદર પ્રોટોન છે, બરાબર? જેટલા જ એની અંદર ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે, એટલે તટસ્થ છે। તટસ્થ હોવાથી કુલ વીજભાર શૂન્ય છે, સમજમાં આવે છે મિત્રો? કુલ વીજભાર શૂન્ય છે, એમ ન કહી શકાય કે આની પર કોઈ વીજભાર નથી, પણ શું છે મિત્રો, તેમના વિદ્યુત ભારો બરોબર સંતુલિત થયેલા હોય છે। એટલે કે 5 પ્રોટોન હોય ને તો 5 ઇલેક્ટ્રોન હોય, 10 પ્રોટોન હોય તો 10 ઇલેક્ટ્રોન હોય, તો એ તટસ્થ હોય, એટલા માટે આપણને ઉપર કોઈ વીજભાર દેખાતો નથી। સમજાણ મિત્રો? એટલે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ તટસ્થ હોય, તત્વ તો ક્યારે તટસ્થ હોય મિત્રો, એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય ને તો એ તટસ્થ કહેવાય। જેમ કે એક ઇલેક્ટ્રોન બહાર જાય અને એક ઇલેક્ટ્રોન નવો ઉમેરાય તો વીજભાર પ્લસ માઇનસ થાય, બરાબર? ખાસ યાદ રાખજો, તટસ્થ છે મતલબ એવું નથી કે એની પર વીજભાર છે જ નહીં, હા કુલ વીજભાર 0 છે પણ વીજભાર તો છે જ। કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુત ભાર ઉમેરવાની કે દૂર કરવાની જરૂર પડે છે, સાચી વાત છે મિત્રો? આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત થયેલી જ છે, કોઈ પણ પદાર્થને મારે વિદ્યુત ભારિત કરવો હોય તેમાં એક થોડાક ઇલેક્ટ્રોન ઉમેરવા પડે, કાં થોડાક ઇલેક્ટ્રોન બાદ મતલબ કે દૂર થવા, ઘર્ષણ ના થાય, કોઈ પણ પદાર્થ, બે પદાર્થ જ્યારે આપણે વાત કરીએ, કાચનો સળિયો અને રેશમનું કપડું બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે રેશમનું કપડું ઋણ બને છે અને કાચનો સળિયો ધન બને છે। સર કેવી રીતે? તો કે કાચનો સળિયો પહેલાં તટસ્થ હતો, રેશમનું કપડું પહેલાં તટસ્થ હતું, બંનેને ઘસ્યા એટલે શું થયું મિત્રો? કાચનો સળિયો તો તટસ્થ હતો, પણ કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન, એટલે ઘસવાની ક્રિયા દરમિયાન કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયા। હું માની લો કે કાચના સળિયા પર 5 પ્રોટોન ને 5 ઇલેક્ટ્રોન હતા, ઉદાહરણ તરીકે, તટસ્થ ત્યારથી કહેવાય મિત્રો, 5 પ્રોટોન હતા સળિયા પર, માની લે ઉદાહરણ તરીકે કે કાચના સળિયા પર 5 પ્રોટોન અને 5 ઇલેક્ટ્રોન હતા। હવે ઘસવાની ક્રિયા થઈ તો 2 ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી ગયા, ગયા રેશમના કપડા પર, માની લઈએ કે રેશમના કપડા પર 4 ઇલેક્ટ્રોન ને 4 પ્રોટોન હતા, એટલે એ તટસ્થ હતું। હવે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ગયા, કયા? કોની પાસે સુધી? કાચના સળિયા પરથી। કાચના સળિયા પર 5 ઇલેક્ટ્રોન અને 5 પ્રોટોન હતા, 2 ઇલેક્ટ્રોન ગયા, એટલે કાચના સળિયા પર વધારે વીજભાર કોનો આવ્યો? ધન આવ્યો ને, અને રેશમના સળિયા પર સરખા ઇલેક્ટ્રોન પ્રોટોન હતા તો 2 ઇલેક્ટ્રોન વધારાના ગયા, તેના પર કુલ વીજભાર વધારે કયો ગણાયો? ઋણ। એટલા માટે કાચનો સળિયો ધન બને છે અને રેશમનું કપડું ઋણ બને છે,
સમજાણ મિત્રો, તો એ રીતે જોયું મિત્રો, કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુતવાદ કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવો પડે કાં તો દૂર કરવો પડે. ઘન પદાર્થોમાં પરમાણુ સાથે ઓછા પ્રબળતાથી બંધિત હોય તેમાંના કેટલાક ઇલેક્ટ્રોન એકથી બીજા પદાર્થ પર સ્થાનાંતર થઈને સ્થાનાંતર પામીને જાય છે. સાચી વાત, આમ પદાર્થ કેટલાક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભાર બને છે, તેવી જ રીતે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભાર બને છે. મેં આજે ઉદાહરણ આપ્યું એ જ, કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન બને, અને રેશમનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કેવું બને છે, કોણ, રેશમનું કપડું ઋણ બને છે અને કાચનો સળિયો ધન બને છે. એટલે આમાં શું કીધું મિત્રો, જે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે ન્યુક્લિયસ સાથે ઓછા આકર્ષણ બળથી જોડાયેલા હોય એટલે એને બીજેથી થોડુંક આકર્ષણ મળતા અહીંયાથી ઇલેક્ટ્રોન છટકી જાય છે અને બીજા પદાર્થમાં ચાલ્યા જાય છે. એટલે બીજો પદાર્થ તટસ્થ હોવા છતાં ઇલેક્ટ્રોન મળવાના કારણે કેવું બને છે મિત્રો, ઋણ વિજભાર બને છે. અને આ બાજુ ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે વિજભાર કોનો વધે છે, વધતો નથી, હવે હકીકતમાં વધતો નથી પણ એવું લાગે છે કે વધે છે. જેમ કે 5 પ્રોટોન ને 5 ઇલેક્ટ્રોન હોય મિત્રો, બે ઇલેક્ટ્રોન જાય તો કઈ નવો પ્રોટોન આવતો નથી, પણ ઇલેક્ટ્રોનની સંખ્યામાં પ્રોટોનની સંખ્યા વધારે હોવાથી એને આપણે ધન વિજભાર ગણીએ છીએ. સમજાણ મિત્રો, એટલે કે કાચનો સળિયો ધન બને છે અને રેશમનું કપડું મિત્રો શું બને છે, ઋણ બને છે. ઉદાહરણ તરીકે જો ઉદાહરણ એ જ આપ્યું છે મેં, કાચના સળિયાને રેશમ સાથે ઘસે ત્યારે સળિયામાંથી કેટલા ઇલેક્ટ્રોન રેશમ પર સ્થાનાંતર પામે છે. તો આ પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ રીતે આપણે પ્રશ્ન જોયો મિત્રો, ખ્યાલ આવી ગયો તમને બધાને મિત્રો? ઓકે ગુડ, રિવિઝન કરવા જેવું લાગે તો બોલો. તેમ છતાં જોવો તો જોઈએ, એક જ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, જ્યારે કોઈ પણ બે પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે કોઈ પણ પદાર્થ એટલે કોઈ પણ વિદ્યુતભાર કે કોઈ પણ અણુ પરમાણુ, કોઈ પણ દ્રવ્ય અણુ પરમાણુ બનેલું હોય, કોઈ પણ દ્રવ્ય અણુ પરમાણુ બનેલું હોય છે, રાઈટ મિત્રો? કોઈ પણ દ્રવ્ય અણુ પરમાણુ બને, અને અણુ પરમાણુ એના બનેલા હોય છે મિત્રો, એકદમ હાવ ન્યુક્લિયસની અંદર એકદમ ક્વાર્ક્સના બનેલા હોય છે, એકદમ ઝીણા, બરાબર? ત્યાં સુધી આપણું વિજ્ઞાન પહોંચેલું છે. માટે આપણે કહી શકીએ કે ઘન પદાર્થોની અંદર જે ગોઠવણી છે એકદમ કેવી થયેલી છે મિત્રો, ઘન પદાર્થની અંદર મિત્રો કેવી ગોઠવણી કેવી છે, એકદમ ક્લોઝ હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? એટલા માટે એના બધા જ અણુઓ પણ એકદમ જબરજસ્ત આકર્ષણ બળથી જકડાયેલા છે. હવે જે ઓછા ઇલેક્ટ્રોન, જે ઓછા આકર્ષણ બળથી જકડાયેલા હોય મિત્રો, એ ઇલેક્ટ્રોન બીજા પદાર્થ સાથે ઘસવાથી એ ટ્રાન્સફર થાય છે, અને જ્યાં ટ્રાન્સફર થાય એ વિદ્યુત એ જે પદાર્થ છે એ ઋણ વિજભાર બને, અને જ્યાંથી ઇલેક્ટ્રોન ગયો છે એ વિદ્યુતભાર કેવો બને, એ પદાર્થ કેવો બને મિત્રો, ધન વિદ્યુતભાર બને છે. તો આ પ્રશ્ન આપણને આટલું કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. વિદ્યુત અને ચુંબકત્વનું એકીકરણ સમજાવો. તો વિદ્યુત અને ચુંબકત્વ બંને એક છે એવું સમજાવો, એનું એકાકીકરણ, એ બે મિક્સ થયેલું છે કેવી રીતે એ જોઈએ મિત્રો. તો વિદ્યુત અને ચુંબકત્વ પ્રાચીન સમયમાં બે જુદા જુદા વિષયો ગણાતા હતા. વિદ્યુત અને ચુંબકત્વ પ્રાચીન સમયમાં બે જુદા જુદા વિષય ગણાતા હતા. ડેનમાર્કના વિજ્ઞાની અસ્ટેડે જણાવ્યું કે ચુંબકી સોયની નજીક મૂકેલા તારમાંથી, ચુંબકી સોયની નજીક મૂકેલા તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન કરતા ચુંબકી સોયનું કોણા વર્તન થાય છે. એટલે કે એ વિજ્ઞાની પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરી રહ્યા હતા ત્યારે એક કોઈ વાહક તારમાંથી, ખુલ્લો વાહક તાર જ મિત્રો, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો મિત્રો, તો એની આજુબાજુ ચુંબકી સોય પડેલી હતી. તો એક વખત એને માર્ગ કર્યો કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબકી સોયનું કોણા વર્તન થાય છે, તો એને ધ્યાનમાં આવ્યું, ફરીથી એને પ્રેક્ટિકલ કર્યો કે ફરીથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો પણ ચુંબકી સોય કોણા વર્તન પામે, એટલે એને થયું કે આ ચુંબકી સોય સાથે વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ એકદમ નિર્માણ પામેલ, એટલે કે એની સાથે સંકળાયેલો છે, એટલે એના કારણે એકબીજા પર ઇફેક્ટ
એટલે મિત્રો ખ્યાલ આવ્યો તમને? એટલે એ પ્રેક્ટિકલ કરતા કરતા ફરીથી જોયું તો જ્યારે પણ વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર કોના વર્તન અનુભવે છે, એટલે એને થયું કે વિદ્યુત પ્રવાહ સાથે આ ચુંબકીય ક્ષેત્રનું કંઈક કનેક્શન હોવું જોઈએ, એ જ કહેવાય મિત્રો ચુંબકીય ક્ષેત્ર. તો જોઈએ આ આપણે 10મા ધોરણમાં આના વિશે આપણે થોડું ઘણું ગણી ગયા હતા મિત્રો. એમ્પિયર અને ફેરેડે કીધું કે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ગતિમાન ચુંબકો વિદ્યુત ઉત્પન્ન કરે છે. એટલે કે એમ્પિયર અને ફેરેડે શું કીધું કે ગતિમાન વિદ્યુત ભારો, એટલે જ્યારે વિદ્યુત ભારો ગતિમાં હોય છે ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, ગતિમાં હોય છે ત્યારે, અને ગતિમાન ચુંબકો વિદ્યુત ઉત્પન્ન કરે છે. ચુંબક વિદ્યુત ઉત્પન્ન કરે છે અને વિદ્યુત ચુંબક ઉત્પન્ન કરે છે, એટલે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. વિદ્યુતના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત મેળવી શકાય છે, એટલે બંને એકબીજા સાથે સંકળાયેલા છે. મેક્સવેલે અને લોરેન્ઝે વિદ્યુત અને ચુંબકત્વના આ બે વિષયનું અવલંબન દર્શાવ્યું. શું દર્શાવ્યું મિત્રો? અવલંબન. અવલંબન એટલે શું મિત્રો? એકબીજા પર આધારિત. ત્યારે એકીકરણ સિદ્ધ થયું હતું અને આ ક્ષેત્રને શું કહેવાય મિત્રો? વિદ્યુત ચુંબકત્વ, એટલે કે વિદ્યુત સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર એને કહેવાય વિદ્યુત ચુંબકત્વ. યંત્રશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના સમીકરણો અને ગુરુત્વાકર્ષણ જે ભાગ ભજવે છે તેવો જ પ્રચલિત ભાગ ચુંબકત્વમાં કોણ ભજવે છે? મેક્સવેલે રજૂ કરેલા 4 સમીકરણો. મિત્રો આપણે આગળના ચેપ્ટરની અંદર આના વિશે વાત કરશું, મેક્સવેલના સમીકરણો વિશે કે એ કેવી રીતે ચુંબકીય વિદ્યુત સાથે અને ચુંબક બંને એકી સાથે કેવી રીતે સંમિત થયા છે એના વિશે આપણે આગળ વાત કરશું. પ્રકાશ વિદ્યુત ચુંબકીય પ્રકૃતિ ધરાવે છે. પ્રકાશ વિદ્યુત ચુંબકીય પ્રકૃતિ બંને. આપણે આગળ મિત્રો આવશે ચેપ્ટરમાં કણનો દ્વૈત સ્વભાવ, ફોટોન માટે કણનો દ્વૈત સ્વભાવ. જે કણ છે મિત્રો એ દ્રવ્ય છે મિત્રો, એ કણ સ્વરૂપ પણ ધરાવે છે અને પ્રકાશીય સ્વરૂપ એટલે કે આપણે ફોટોન સ્વરૂપ પણ ધરાવે છે, એના વિશે આપણે વાત કરશું. વિકિરણ બરાબર, એના વિશે અત્યારે વાત કરવા નથી, એનું આખું ચેપ્ટર જ છે મિત્રો. વિદ્યુત ભાર, દૂરસંચાર, રેડિયો અને ટેલિવિઝન અને બીજા રોજિંદા જીવનમાં વપરાતા અનેક ઉપકરણો વિદ્યુત અને ચુંબકત્વના સિદ્ધાંતો પર રચાયેલા છે. આપણે મિત્રો ટીવી જોઈએ છે ખબર છે ને, તો ટીવી પર તમે જે સ્ક્રીન હોય ને, ટીવીની સ્ક્રીન, ત્યાં તમારે એકદમ તમે નજીક જઈને તમારા એકદમ હાથ સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરજો. સ્પર્શ નહીં કરતા એકદમ નજીક લઈ જજો તો તમારી જે રૂવાટી છે ને મિત્રો એ ઊભી થઈ જશે. કેમ મિત્રો? કેમ કે એના કારણે ઇલેક્ટ્રોનના કારણે તમારા રૂવાટી સાથે એનું આકર્ષણ થાય છે, મતલબમાં એ રૂવાટી આખી ઉત્તેજિત થઈ જાય છે અને એકદમ સીધી થઈ જશે મિત્રો. ખ્યાલ આવ્યો? તો આ છે વિદ્યુત અને ચુંબકત્વનું મિશ્રણ, એટલે કે વિદ્યુત અને ચુંબકત્વનું એકાકીકરણ. ખ્યાલ આવી ગયો મિત્રો? અસ્ટેડનો આમાં મેઇન પોઈન્ટ અસ્ટેડનો છે કે એના કારણે એ જે ચુંબકીય ક્ષેત્ર સાથે વિદ્યુતનો સંબંધ એને પ્રસ્થાપિત કર્યો બરાબર. અને આની અંદર તો કાચ અને સળિયાવાળું, કાચનો સળિયો અને રેશમનું ઉદાહરણ આપી દો એટલે આપણો પ્રશ્ન પૂર્ણ થાય. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે વાહક, અવાહક અને અર્ધવાહક વિશે વાત કરશું મિત્રો. ઓકે, અત્યારે બસ આટલું જ. થેન્ક યુ.